આજે આપણે એવી રેસીપી બનાવીશું કે જે મહિલાને કમર અને ઘૂંટણનો દુખાવો છે તેના માટે તો આ રેસીપી રામબાણીલા જ છે. ફક્ત દિવસની અંદર એક ચમચીનું સેવન કરવાથી આપણા હાડકા મજબૂત બનશે અને નવી શક્તિનો સંચાર પણ થશે. તો કઈ રીતે બને છે આ ડીશ તે જોઈ લેશું. તો તેના માટે આપણે અહીંયા બાવળનો ગૂંદ લીધેલો છે. આ નાનો મોટો કોઈ પણ સાઇઝનો તમે ગૂંદ લઈ શકો છો. આ ગૂંદને આપણે પીસવાનો છે, પણ પીસતા પહેલાં તેને 3-4 કલાક માટે તડકામાં સારી રીતે તપાવી લેવાનો છે, કારણ કે આપણે આને શેકવાના નથી. ગૂંદ સારી રીતે તપેલો હશે તો એકદમ ફાઇન પાવડર થઈ જશે, જે આપણને ખાતી વખતે દાંતમાં ચોટશે પણ નહીં. ગૂંદ આપણો 1 કપ હતો, જે વજનમાં 150 ગ્રામ છે, તેને આપણે ફાઇન પાવડર પીસી લીધેલો છે. તો ગૂંદ છે તેટલા જ પ્રમાણમાં આપણે અહીંયા ટોપરાનું છીણ એડ કરી દઈશું. આ છીણ રેડીમેડ છે, જો તમને ટોપરાનો વાટકો મળે તો તમારે તેમાંથી છીણ તૈયાર કરી લેવાનું. ટોપરાનું છીણ આપણે અહીંયા જાડું જ લેવાનું છે. સાથે આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું, જેમાં આપણે કાજુ અને બદામ લેશું. અહીંયા આપણે આખા ટુકડામાં જ લીધેલા છે. જો તમારે તેને ઝીણો પાવડર કરીને લેવો હોય તો તે પણ લઈ શકો છો. સાથે 100 ગ્રામ ગોળ ઉમેરી દઈશું. ગોળને આપણે ઝીણો સમારીને લેવાનો છે. 200 ગ્રામ આપણે દેશી ઘી લેશું, જે આપણે ઘરનું બનાવેલું છે. ઘીને આપણે ફક્ત ઘી મેલ્ટ થાય તેટલું જ ગરમ કરવાનું છે, વધુ પડતું તેને ગરમ નથી કરવાનું. જો તમને ઘી વધુ પસંદ ન હોય તો તમે ઓછું ઘી પણ ઉમેરી શકો છો. અને આટલી સામગ્રીમાંથી તમારે કોઈ પણ વસ્તુ વધુ ઓછી કરવી હોય તો તમે તે પણ કરી શકો છો. હવે બધી વસ્તુને આપણે સારી રીતે હાથેથી મિક્સ કરી દેવાની છે. આ વસ્તુ હાથેથી મિક્સ કરશો તો જ બધી વસ્તુ એકરસ સારી રીતે મિક્સ થઈ જશે. આજે આપણે બનાવેલો છે કાચો ગૂંદ. આ ગૂંદ તમે આખા વર્ષમાં ગમે તે સિઝનમાં લઈ શકો છો. એવું નથી કે તમે શિયાળાની સિઝનમાં જ લઈ શકો, ગમે ત્યારે તમે તેને ખાઈ શકો છો. સુવાવડ પછી જો તમે આ કાચો ગૂંદ મહિલાઓને આપો છો તો તમારે તેની અંદર સુવાદાણા શેકીને ઉમેરી દેવાના. અત્યારે પણ તમે સુવાદાણા શેકીને ઉમેરી શકો છો. જો તમને પસંદ હોય તો ઉમેરવાના, ન ઉમેરો તો પણ ચાલે. બધી વસ્તુ હાથેથી મિક્સ કરી લે પછી આ રીતે ચેક કરી લેવાનો. જો લાડુ બંધાતો હોય તો આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે. અને જો તમારે લાડુ વાળવા હોય તો લાડુ વાળી લેવાના, અને લાડુ ન વાળવા હોય તો આ રીતે તમારે કોઈ ડબ્બામાં સેટ કરી દેવાનું. 10-15 મિનિટમાં જ બધી વસ્તુ સારી રીતે જામી જશે. આ રીતે સારી રીતે હાથેથી પ્રેસ કરી દેવાનું. ડિલિવરી પછી તમે મહિલાઓને આ ગૂંદ આપશો તો તેને ફીડિંગમાં પણ ખૂબ જ સરસ ફાયદો મળશે. સવારે ફક્ત 1 ચમચી નરણા કોઠે લેવાનું હોય છે આ ગૂંદ, જે ડિલિવરી પછી મહિલાઓને પેટ અને કમર ઉપર ચરબી હોય તે પણ ઘટાડે છે. સાથે કમરના દુખાવા, ઘૂંટણના દુખાવા અને હાડકા મજબૂત બનાવીને નવી શક્તિનો સંચાર કરે છે. આ રીતે ડબ્બામાં સેટ કરવાથી આપણો ગૂંદ એકદમ પરફેક્ટ જામી જશે 15 મિનિટમાં. તો 15 મિનિટ પછી આપણે તેને ચેક કરી લેશું. આ ગૂંદ તમે આખા વર્ષમાં ગમે ત્યારે ખાઈ શકો છો. આની અંદર આપણે બધી જ ઠંડી વસ્તુનો યુઝ કરેલો છે. આમાં ઉમેરેલી વસ્તુ કોઈ પણ જાતની ગરમ નથી, એટલે તમે ગમે તે સિઝનમાં તેને ખાઈ શકો છો. સવારે ભૂખ્યા પેટે 1 ચમચી લેવાનું રહેશે. જો 1 મહિનો સુધી તમે આ ગૂંદ લેશો તો તમારી કમર દર્દ અને ઘૂંટણનો દર્દ પણ જતું રહેશે. તમારે ડૉક્ટરની દવા લેવાની પણ જરૂર નથી. તો તમે આ રીતે જરૂરથી ગૂંદ બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે તમે કઈ રીતે બનાવો છો. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો.